Hello everyone, welcome to lecture number 2, the Trade Union Act 1926, prepared by me, Ad Hoc Assistant Professor Jayesh S. Malik. જેમાં સેક્શન 11 જેમ આગળ આપણે 1-10 જોયા, જેની અંદર રજીસ્ટ્રેશન, ટ્રેડ યુનિયન કોને કહેવાય બરાબર, અને એમની કોઈ તકરારો હોય અથવા રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અથવા કેવી રીતે એનું મોડ ઓફ રજીસ્ટ્રેશન છે અથવા કેન્સલેશન ઓફ રજીસ્ટ્રેશન છે, હવે આ બધી પ્રોસેસ થાય એના પછી શું થાય, કંઈક તો ડખો રહે જ ને થોડો, એટલે એ ડખો સોલ્વ કરવા માટે એના માટે સેક્શન 11 આપેલું છે. એટલે આની અંદર મેઇનલી 4 પોઈન્ટ્સ આપેલા છે, 4-5, બટ આઈ હેવ કવર ઓનલી 2 પોઈન્ટ્સ વિચ ઇઝ રિલેવન્ટ ટુ યોર એક્ઝામ. ભાઈ, એની પર્સન એગ્રીવિટ બાય એની રિક્વેસ્ટ ઓફ ધ રજિસ્ટ્રાર ટુ રજિસ્ટર એ ટ્રેડ યુનિયન, ભાઈ કોઈ માણસ એમ ના પાડી દે ભાઈ કે તમારું રજિસ્ટ્રેશન થશે નહીં, તો શું થાય, તો કોઈ પણ કંપની રજિસ્ટર ના પાડે કોઈ પણ કારણ વગર તો એ પોસાય નહીં, કેન્સલેશન. તો એની અંદર શું કન્ડિશન આપેલી છે કે અપીલ કરવી જરૂરી છે સેક્શન 11 મુજબ. તો વેર ધ હેડ ઓફિસ ઓફ ધ ટ્રેડ યુનિયન ઇઝ સિચ્યુએટેડ વિધિન ધ લિમિટ્સ ઓફ ધ પ્રેસિડેન્સી ટાઉન ટુ ધ હાઈકોર્ટ, ઓર વેર ધ હેડ ઓફિસ ઇઝ સિચ્યુએટેડ ઇન એની અધર એરિયા ટુ સચ કોર્ટ નોટ ઇન્ફેરિયર ટુ ધ કોર્ટ ઓફ એન એડિશનલ ઓર આસિસ્ટન્ટ જજ ઓફ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ઓફ ઓરિજિનલ જ્યુરિડિક્શન એટ ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મે અપોઇન્ટ ઇન ધીસ બિહાફ ફોર ધેટ એરિયા. બરાબર, કે ભાઈ ત્યાં કોર્ટ આવેલી હોય અથવા તમારી ઓફિસની નજીકમાં કોઈ ટ્રેડ યુનિયન ઓફિસ આવેલી હોય તો એની અંદર જઈને તમે અપીલ કરી શકો છો ઓન ધીસ બિહાફ ફોર ધેટ એરિયા. એપ્રોપ્રિએટ ગવર્મેન્ટને તમે જ્યુરિડિક્શનની હેઠળ અપીલ કરી શકો છો સિવિલ કોર્ટમાં. બરાબર, ધ અપીલેટ કોર્ટ મે ડિસમિસ ધ અપીલ. ભાઈ, એવું પણ બની શકે કોઈ ડિસમિસ અપીલ કરી શકે, ઓર પાસ એન ઓર્ડર ડાયરેક્ટિંગ ધ રજિસ્ટ્રાર ટુ રજિસ્ટર ધ ટ્રેડ યુનિયન. શું કહે, ભાઈ તમે અપીલ ડિસમિસ કરવામાં આવે છે અને ઓર્ડર એવો પાસ કરીએ ભાઈ આનું રજિસ્ટ્રેશન કરો એન્ડ ઇસ્યુ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન અંડર ધ પ્રોવિઝન ઓફ સેક્શન 9 ઓર સેટિંગ અસાઇડ ધ ઓર્ડર ઓફ વિથડ્રોવલ ઓર કેન્સલેશન ઓફ સર્ટિફિકેટ શેલ કમ્પ્લાય વિથ સચ ઓર્ડર. બરાબર, એટલે ભાઈ જે પણ કોર્ટનો નિર્ણય હોય એ રજિસ્ટ્રારને માન્ય રાખવો પડશે અને એનો ઓર્ડર કોર્ટ કોઈ પણ ઓર્ડર કરી શકે અને વિથડ્રોવલ માટે પણ કહી શકે, ભાઈ મતલબ સેટિંગ અસાઇડ પણ કરી શકે ઓર્ડરને. સેક્શન 12 અબાઉટ રજિસ્ટર્ડ ઓફિસ. ભાઈ રજિસ્ટર્ડ ઓફિસ એટલે શું એનો પ્રશ્ન થાય, તો ઓલ કોમ્યુનિકેશન એન્ડ નોટિસિસ ટુ રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન મે બી એડ્રેસ્ડ ટુ ઇટ્સ રજિસ્ટર્ડ ઓફિસ. ભાઈ કોઈ પણ ધંધો ખોલે તો એને એક ઓફિસ તો હોવી જરૂરી છે ને. બરાબર, તો જે એપ્લિકેશન ફોર્મની અંદર તમે રજિસ્ટર્ડ ટ્રેડ ઓફિસનું એડ્રેસ આપેલું હોય એ બધી કોમ્યુનિકેશન અને જે પણ નોટિસિસ સર્વ થતી હોય જે રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયનની અંદર હોય ત્યાં આ રજિસ્ટર્ડ ઓફિસ કહેવામાં આવે. નોટિસ ઓફ એની ચેન્જીસ ઇન ધ એડ્રેસ ઓફ ધ હેડ ઓફિસ શેલ બી ગીવન વિધિન 14 ડેઝ ઓફ સચ ચેન્જીસ. ભાઈ કોઈ ઓફિસનું એડ્રેસ ચેન્જ કરવામાં આવે તો શું કરવું પડે, વિધિન 14 ડેઝ 14 દિવસની અંદર એમને એ નોટિસ આપવી પડે અથવા એમને ઓફિસનું એડ્રેસ ચેન્જ કર્યું એ જણાવવું જરૂરી છે ટુ ધ રજિસ્ટ્રાર ઇન રાઇટિંગ એન્ડ ધ ચેન્જ એડ્રેસિસ શેલ બી રેકોર્ડેડ ઇન ધ રજિસ્ટ્રાર રિફર્ડ ટુ ઇન સેક્શન 8. સેક્શન 8 ને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશન છે બરાબર, એને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રારને તમારે રાઇટિંગમાં જણાવવું જરૂરી છે કે ભાઈ ચેન્જીસ ઓફ એડ્રેસ કરવામાં આવ્યું છે અને સેક્શન 12 ઇઝ અબાઉટ રજિસ્ટર્ડ ઓફિસ. નાઉ સી સેક્શન 13, ઇનકોર્પોરેશન ઓફ રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન્સ. એવરી રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન શેલ બી બોડી ઓફ કોર્પોરેટ બાય ધ નેમ અંડર વિચ ઇટ ઇઝ રજિસ્ટર્ડ એન્ડ શેલ હેવ પ્રોપેચ્યુઅલ સક્સેશન્સ એન્ડ કોમન સીલ વિથ પાવર ટુ એક્વાયર એન્ડ હોલ્ડ બોથ મૂવેબલ એન્ડ ઇમૂવેબલ પ્રોપર્ટીઝ એન્ડ ટુ કોન્ટ્રેક્ટ એન્ડ સેલ બાય ધ સેડ નેમ સ્યુર એન્ડ બી સ્યુડ. કોઈ પણ એના નામ ઉપર કોઈ એના માલિકી દ્વારા એને સ્યુડ પણ થાય અથવા સ્યુ પણ કરી શકે છે. બરાબર, ઇટ્સ અબાઉટ ધ ઓલ ધ મૂવેબલ એન્ડ ઇમૂવેબલ પ્રોપર્ટીઝ બાય ધ કોન્ટ્રેક્ટ. ઇટ્સ રજિસ્ટર ઇટ્સ ઇનકોર્પોરેશન્સ. બરાબર, ટ્રેડ યુનિયન છે. લેટ સી સેક્શન 14, ઇટ સે અબાઉટ ધ સર્ટેન એક્ટ્સ નોટ ટુ એપ્લાય ટુ રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન્સ. ભાઈ અમુક એક્ટ્સ અથવા અમુક કાયદાઓ જે આને અફેક્ટ નહીં કરે અને એપ્લાય પણ નહીં થાય. ધીઝ આર ધ ફોલોઈંગ એક્ટ્સ
ફર્સ્ટ એ ધ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860 બરાબર આ આની અંદર એપ્લાય થશે નહીં એટલે ધ્યાનમાં રાખજો ધ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1912 આ પણ અફેક્ટ થશે નહીં એપ્લાય નહીં થાય ધ કંપની એક્ટ 1956 કંપની એક્ટ પણ આની અંદર આવશે નહીં કેમ નહીં આવે તો શું આવશે ભાઈ તો આ ટ્રેડ યુનિયન એના માટે તો બનાવ્યો છે 1926 બરાબર એટલે એ ટ્રેડ યુનિયન લાગુ પડશે એટલે આ બધા ત્રણે ત્રણ એક્ટ આને લાગુ પડશે નહીં શેલ નોટ એપ્લાય ટુ એની રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન એન્ડ ધ રજિસ્ટ્રેશન ઓફ સચ ટ્રેડ યુનિયન્સ અંડર એની સચ એક્ટ શેલ બી વોઇડ વર્થ જશે હવે થોડીક રાઇટ્સ અને લાયબિલિટીઝ ઓફ રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન હોવી જરૂરી છે ભાઈ એમના અધિકારો અને એમની જવાબદારી શું શું જે લોકો આ રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયનની અંદર નોંધાયા છે તો એમનું સેક્શન 15 થી જોઈએ તો ઓબ્જેક્ટ્સ ઓન ધ વિચ જનરલ ફંડ્સ મે બી સ્પેન્ટ આનો મેઇન કારણ શું તો બાકી જનરલ ફંડ ઓફ રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન જે છે શેલ નોટ બી સ્પેન્ટ ઓન એની અધર ઓબ્જેક્ટ ધેન ધ ફોલોઈંગ નેમલી એમનો જેટલો બી ફંડ છે એ બીજી કોઈ પણ કારણ માટે એપ્લાય નહીં થાય બટ ક્યાં ક્યાં એપ્લાય થશે એનો ફંડનો તો ધ પેમેન્ટ ઓફ ધ સેલેરીઝ ભાઈ જે કામ કરતા એમની માણસોની સેલેરીઝ બોસ હોય મેનેજર હોય ક્લાર્ક હોય પ્યુન હોય બરાબર એમ્પ્લોયડ પર્સન હોય વર્કમેન હોય આ બધા માટે એલાઉન્સીસ એક્સપેન્સીસ ઓફિસ બેરર્સ ઓફ ધ ટ્રેડ યુનિયન બરાબર જે પણ હશે એ બધું આ એના માટે ફંડનો ઉપયોગ થશે જનરલ ફંડ્સનો ધ પેમેન્ટ ઓફ એક્સપેન્સીસ ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ટ્રેડ યુનિયન ઇન્કલુડિંગ ઓડિટ ઓફ ધ એકાઉન્ટ ઓફ ધ જનરલ ફંડ્સ ઓફ ધ ટ્રેડ યુનિયન જે પેમેન્ટ ઓફ એક્સપેન્સીસ ફોર ધ શેના માટે વહીવટી કાર્ય માટે ટ્રેડ યુનિયનમાં કોઈ પણ વહીવટી કાર્ય માટે જો થતું હોય જેનો ખર્ચા પાણી એ બધા ઇન્ક્લુડિંગ ઓડિટ એનો ખર્ચો પણ આ જનરલ ફંડ્સમાંથી નીકાળવામાં આવશે આ એનો મેઇન રીઝન છે આ સ્પેન્ટ એટલે કે એનો ક્યાં ઉપયોગ કરવો આ ફંડનો એ ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે સી ધ પ્રોસિક્યુશન ઓર ડિફેન્સ ઓફ એની લીગલ પ્રોસિડિંગ ભાઈ કોઈ કોઈ દિવસ કોઈ કેસ ફાઇલ થઈ જાય કોઈ મિસ્ટેક થઈ જાય અથવા કોઈ ડિફોલ્ટ હોય અથવા આપણે કોઈની ઉપર લીગલ એક્શન લીધી હોય તો એવા મેટરની અંદર પણ આ જે ફંડનો છે એ ઉપયોગ કરવામાં આવે છે ધ કન્ડક્ટ ઓફ ધ ટ્રેડ યુનિયન ડિસ્પ્યુટ ઓન બિહાફ ઓફ ધ ટ્રેડ યુનિયન ઓર એની મેમ્બર ધેર ઓફ બરાબર જેની અંદર કોઈ પણ ડિસ્પ્યુટ ઓન બિહાફ ઓફ ટ્રેડ યુનિયન અથવા કોઈ મેમ્બર વચ્ચેનો કોઈ ડિસ્પ્યુટ હોય તો એ પણ આ ફંડમાંથી એનું મની સ્પેન્ડ ત્યાં થશે ધેન ધ કમ્પેન્સેશન ઓફ મેમ્બર્સ ફોર લોસ અરાઇઝિંગ આઉટ ઓફ ટ્રેડ ડિસ્પ્યુટ ભાઈ કોઈ પણ માણસને જો લોસ થાય ટ્રેડ ડિસ્પ્યુટના કારણે જેમ કે કોઈ કંપની ખાતામાં જતી રહી હોય જેવી કે બેંકની વાત કરી લઈએ હમણાં બેંકમાં બહુ બધા ક્રાઇસિસ છે બરાબર જેને લીધે એનપીએને લીધે બહુ બધી લોસ થાય કદાચ ટ્રેડ ડિસ્પ્યુટની અંદર ફોલો થતી હોય તો શું થાય તો એમને મેમ્બર જેટલા બી લોસ છે જેટલા બી મેમ્બર એમના ક્લાયન્ટ છે એમને એમને કમ્પન્સેશન આપવું પડે સપોઝ કે વી હેવ સીન ઇન ધ લોકડાઉન ભાઈ લોકડાઉનની અંદર શું તો એમને કોઈ પણ કંપની લોસમાં હોય અથવા કોઈ પણ વર્કમેન કામમાં નથી કામ કામ પર નથી આવતો છતાં પણ એમને કમ્પન્સેશન નહીં પણ એમની સેલેરી ચાલુ રહે છે એફ જોઈએ એલાઉન્સીસ ટુ મેમ્બર્સ ઓર ધ ડિપેન્ડન્સ ઓન ધ એકાઉન્ટ ઓફ ડેથ ઓલ્ડ એજ સિકનેસ એક્સિડેન્ટ ઓર અનએમ્પ્લોયમેન્ટ ઓફ સચ મેમ્બર ભાઈ એલાઉન્સીસ જે છે એ એમને આ બધા આપવામાં આવે છે ભાઈ કોઈને ડેથ થઈ જાય અથવા કોઈ ઘરડો માણસ થઈ જાય ત્યારે જોતું એલાઉન્સીસ બેઝિસ ઓન ધેર રિક્વાયરમેન્ટ ટુ ધ એમ્પ્લોયમેન્ટ ઓર ટુ ધ મેમ્બર ઓફ ધ ટ્રેડ યુનિયન જી ધ ઇસ્યુ ઓફ ધ અન્ડરટેકિંગ ઓફ લાયબિલિટીઝ અંડર ધ પોલિસીસ ઓફ એશ્યોરન્સ ઓન ધ લાઈફ ઓફ મેમ્બર અંડર ધ પોલિસી ઇન્સ્યોરિંગ મેમ્બર્સ અગેન્સ્ટ સિકનેસ એક્સિડેન્ટ ઓર અનએમ્પ્લોયમેન્ટ બરાબર એમને પણ ઇન્સ્યોરન્સ પોલિસી અથવા પોલિસી જે ઇન્સ્યોરિંગ કરવામાં આવી હોય ટ્રેડ યુનિયન દ્વારા તો એમને એમના હેઠળ આ લાયાબિલિટી રહેલી છે કોની ટ્રેડ યુનિયનની ધે હેવ રાઇટ્સ એન્ડ લાયબિલિટીઝ અંડર ધીસ ઓપ્શન એ ટુ જી યુ હેવ ટુ રિમેમ્બર ધીસ મોસ્ટ આઈએમપી સેક્શન ઓફ ધ ટ્રેડ યુનિયન એક્ટ નાઉ આ ફોરગેટ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ અબાઉટ ધ કમ્પન્સેશન ઇન ડેટ ઇન ધ લોકડાઉન પ્રિયર ધેટ મેની ટ્રેન્સ એન્ડ એરોપ્લેન્સ હેઝ બીકેન સો એરલાઇન્સ હેઝ બીન સસ્પેન્ડેડ સો ડ્યુરિંગ ધેટ દે હેવ રિજેક્ટ ધ એવરીવન્સ રિઝર્વેશન્સ સો ઓન બેઝિસ દે ગેટ ધ રિફંડ ઓફ ધ અમાઉન્ટ સો ધીસ ઇઝ કોલ્ડ એ કમ્પન્સેશન ઓર વી કેન સે ઇટ્સ રિફંડ ઓફ ધ અમાઉન્ટ ડ્યુરિંગ ધ લોસ અરાઇઝ ઇન ધ લોકડાઉન
So this we can say one of the example of the compensation of the members. Now, H, the provision of educational, social, religious benefit for the members. आप बताएं हमने benefit रहे हमने rights में आपसे liabilities में आपसे the upkeep of the periodical published mainly for the purpose of discussing, questioning, affecting employers or workmen and such. The payment in furtherance of the object. अब बताएं तुम्हें condition बाँचे ले जो भाई आके है सुधी नीचे बराबर section 16 about the constitution of separate fund for political purpose by trade union ની અંદર આ લોકો માટે એક સેપરેટ ફંડ નિર્માણ કરવામાં આવશે શેના માટે તો કે પોલિટિકલ પર્પઝ માટે એની માટેની પણ અમુક કન્ડિશનો છે અને અમુક રિક્વાયરમેન્ટ છે જે સેક્શન 1 2 સબ ક્લોઝ એ બી સી અને ઉપર પણ જોઈએ એ રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયન મે કન્સ્ટિટ્યુટ એ સેપરેટ ફંડ શું કરશે एक सेपरेट फंड बनावामां आवशे फ्रॉम कंट्रीब्यूशन सेपरेटली लीव्ड फॉर ए मेड टू डेट फंड फॉर व्हिच पेमेंट्स मे बी मेड फॉर द प्रमोशन ऑफ द सिविक एंड पॉलिटिकल इंटरेस्ट ऑफ इट्स मेंबर कोई मेंबर ने પોતાને સિવિક અને પોલિટિકલ ઇન્ટરેસ્ટ હોય તો ઇન ફર્ધરન્સ ધે કેન મેક એન્ડ ધે કેન ઓબ્જેક્ટિવ સ્પેસિફાઇડ ઇન સબસેક્શન 2 ધે કેન રિફર ટુ મેક એ ફંડ and generate the fund for the political interest and political purpose. The payment of any expenses occurred in the either directly or indirectly. बराबर आने अंदर जे पण काही खर्चो થાય તે બધું આ ફંડમાંથી રિલીવ કરવામાં આવશે. Prospective candidate for the election as member of any legislative body constituted under the constitution or of any local authorities therefore during the after the election in connection with the his candidature for election. The holding of any meeting or distribution of any literature or document in support of any such candidate or prospective candidate by koi meeting karvi hoy ena mate koi kharcha pani karva hoy nasta pani karva hoy to ena mate a bodu political fund ma thi amne jogai karva ma avje to mane emne malse now see the maintenance of any person who is member of any legislative body constituted under constitution or any local authorities barab emne maintenance apvano je pan kharcho thaye D. D about the registration of electors or the election of the candidate for any legislative body constituted under the constitution or for any local authorities. The registration jene karavi hoy election of the candidate mate emne aa jogay pramane fund marse. The holding of political meetings of any kind or the distribution of again this is the repetitions. So you no need to repeat the same sequence. So you can write only once. No member shall be compelled to contribute to the fund constituted under the subsection 1. बराबर कोई फंड जबरदस्ती फंड फाड़ो ना ले सके. No member shall be compelled to contribute. એટલે કે ટ્રેડ યુનિયન કોઈને જબરદસ્તી એના માટે ફંડ આપવા માટે કોઈને ફોર્સ ના કરી શકે. ના તો વર્કમેન ને ના ઇવન એમ્પ્લોયડ પર્સન ને ના ઇવન કોઈ પણ માણસ ને જાત પાત વગર કોઈ પણ માણસ કામ કરતો હોય પ્યુન થી લઈને મેનેજર સુધીની વાત બરાબર જેની અંદર મેમ્બર હુ ડઝ નોટ કોન્ટ્રીબ્યુટ ટુ ધ સેડ ફંડ શેલ નોટ બી એક્સક્લુડેડ ફ્રોમ એની બેનિફિટ્સ ઓફ ધ ટ્રેડ યુનિયન સખત જોગવાઈ કરવામાં આવી છે જેની અંદર કોઈ પણ ફંડ ના કોન્ટ્રીબ્યુટ કરે તો એનો મતલબ એવો નથી કે ભાઈ એને કાઢી નાખવામાં આવે ટ્રેડ યુનિયન માંથી or place in any respect either directly or indirectly under any disabilities of any disadvantages as compared with other member of the trade union કોપણ ના જાત મે તમને કીધું એ પ્રમાણે એ લોકો ભેદભાવ નહી થાય by reason of is not contributing to the said fund કે ખાલી એના કે ભાઈ ફંડ નથી આપ્યો એટલે એમના માટે બધી અલગ જોગવાઈ એવું નથી and contribution to the said fund shall not be made condition for the admission to the trade union ભાઈ એવી પણ કન્ડિશન ના રાખી શકીએ કે ભાઈ તમને જો તમે પોલિટિકલ ફંડ આપો તો જ તમને ટ્રેડ યુનિયનમાં જગ્યા મળે અથવા નોકરી મળે બરાબર એટલે આ બધી કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવા જેવી છે કે કોઈને ફોર્સફુલી ના કરી શકે અથવા કોઈને ભાઈ કોન્ટ્રીબ્યુટ ડઝ નોટ કોન્ટ્રીબ્યુટ તો એ લોકોને ફોર્સફુલી ડાયરેક્ટલી અથવા એમને એક્સક્લુડ ના કરી શકે અથવા બેનિફિટ્સ ના આપી શકે અથવા એડમિશન ના આપી શકે એટલે આવું બધું ના હોય બરાબર એ ખાસ ધ્યાનમાં રાખવું પણ પોલિટિકલ ફંડ ત્યાં છે બરાબર એ સેક્શન ખાસ તમારે ધ્યાનમાં રાખવું
थैंक यू, आटलो राखी आजे। नेक्स्ट लेक्चर नंबर 3 आपणे જોઈશું, બરાબર, જે લાસ્ટ આપણો ટ્રેનિંગનો એક સેશન હશે અને તેની અંદર મોસ્ટ આઈમ્પી આર્ટિકલ આપણે પાછા ફરીથી જોઈશું સેક્શન। થેન્ક યુ વેરી મચ। સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, બરાબર, એટલે સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને YouTube ની અંદર તમે કદાચ આપણી કોલેજની વેબસાઇટ ઉપર ના આવે તો પણ તમને એની લિંક અથવા એમની અપડેટ પણ મળતી રહે, જેથી કરીને નેક્સ્ટ ફ્યુચરની અંદર પણ હું એવું વિચારું છું કે આ જે લોકડાઉનનું બેનિફિટ છે એ તમને બધાને મળે અને મારે પણ વધારે વધારે વિડીયોઝ અપલોડ કરવા છે જેથી કરીને અલગ અલગ સબ્જેક્ટ ઉપર વિડીયો સારી રીતે પરફોર્મ કરી શકે। અત્યારે હું તમારે એક્ઝામ રિલેટેડ બનાવું છું પણ ઇન ફ્યુચર આઈ વિલ મેક એ વિડીયોઝ ફોર ધ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ પ્લસ સમ ક્વિઝિસ એન્ડ સમ ટેસ્ટ રિલેટેડ ટુ ઓલ સબ્જેક્ટ્સ। થેન્ક યુ।